નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલમદે નોવેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં આપણું ચેપ્ટર છે આપણું ઘર પૃથ્વી. તો પૃથ્વી પરના જે પણ ગ્રહો છે એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયેલા છે, બરાબર. હવે આજે આપણે ઉલ્કા વિશે જોવાનું છે કે ઉલ્કા એટલે શું. આપણે ઘણી વખત આકાશની અંદર બરાબર રાત્રિના ફરતો તારો જોયો હોય છે, આપણે મેં એટલે જો તારો છે ફરે છે બરાબર, એટલે ફરતો તારો જે છે એ ઉલ્કા છે બરાબર. તો એના વિશે આપણે જોવાનું છે કે તારો છે એ કઈ રીતે ઉલ્કા બને છે બરાબર, અને એના લીધે કેવી પરિસ્થિતિ છે એનું નિર્માણ થાય છે. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા બરાબર, અવકાશ એટલે આકાશ, આકાશમાં જે પણ તારાઓ છે એ બધા ફરે છે, એટલે અવકાશમાં ફરતા પથ્થરના જે નાના ટુકડા છે અથવા તો ગ્રહોના નાના જે પણ ભાગ છે જેને આપણે ઉલ્કા તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન પૂછે કે ઉલ્કા એટલે શું. તો અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગ, આપણે જે નવ ગ્રહો ભણી ગયા એના જે નાના નાના બીજા છે ઉપગ્રહો હોય છે જે નાના ભાગો છે, આ બધા છે એને આપણે ઉલ્કા તરીકે ઓળખીએ છીએ. આવા ટુકડાઓ પૃથ્વીની નજીક આવતા બરાબર, ક્યાં ટુકડા અથવા અવકાશમાં ફરતા નાના ટુકડા અથવા ગ્રહોના જે નાના નાના ભાગો છે એ પૃથ્વીની નજીક આવે. તેના કારણે પૃથ્વીની નજીક આવે તો કે ગુરુત્વાકર્ષણ બળના લીધે, અગાઉ આપણે જોઈ ગયા હતા તો ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવે છે બરાબર. અવકાશમાંથી પૃથ્વી તરફ જે કોઈ પણ પથ્થરના નાના ટુકડા છે જેને આપણે ગ્રહો તરફ સુકામી જે પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે, તો કે ગુરુત્વાકર્ષણ બળનો જે આકર્ષણ છે એના લીધે બરાબર આવા જે પણ નાના ટુકડા છે એ પૃથ્વી તરફ તો કે કસાઈ આવે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળના લીધે ત્યાં ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે બરાબર. આવા જે પથ્થરના નાના જે ટુકડા છે જે ઉલ્કાઓ છે એ વાતાવરણની અંદર ઘર્ષણ પામે, ઘર્ષણ પામે એટલે એની સાથે કસાય છે અને એના લીધે સળગી ઉઠે છે બરાબર. અને આ વખતે આકાશમાં તેજ વિસ્તાર કરે છે જે ઉલ્કા છે એ વાતાવરણમાં ઘર્ષણ પામે છે અને એના લીધે બરાબર ને ટકરાય, ઘર્ષણ પામે અને એના લીધે તો કે આકાશની અંદર તેજ લીસોટા, લીસોટા એટલે લીટા દેખાય છે અને એને આપણે તારો એવું કહીએ છીએ બરાબર. આપણે ઘણી વખત કહેતા હોય જો આકાશમાં તારો કરો, એટલે આવા છે અવકાશની અંદર નાના નાના જે કોણ ફરતા ટુકડાઓ છે એ ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ આકર્ષાય છે, ખેંચાય છે અને એના લીધે જે આકર્ષણના લીધે જે ઘર્ષણ થાય છે, ઘસાય છે અને એના લીધે બરાબર જે લીસોટા આકાશમાં એ જે લીસોટા દેખાય છે અને એને આપણે તારો કહેવું એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા કાળા પાડી દે છે બરાબર. ઘણા જીવો પણ ઉલ્કા છે એ સળગી જાય તો રાખ થઈ જાય છે, પણ અમુક જીવો પણ ટુકડાઓ છે જે સળગતા નથી તો એ પૃથ્વી ઉપર પડે છે બરાબર, જમીન ઉપર પડે છે અને ત્યાં મોટો ખાડો કરી નાખે છે અને એના લીધે જીવો પણ સરોવર છે એનું નિર્માણ થાય છે બરાબર. એટલે કેટલીક પૂરેપૂરી ન સળગે, ઘણી જેવી ઉલ્કાઓ છે જે સળગી ન હોય તો એ ઉલ્કાઓ પૃથ્વી ઉપર પડે, જમીન ઉપર પડે અને એ ખાડા પાડી દે છે. તો મહારાષ્ટ્રનો શું પ્રશ્ન છે કે મહારાષ્ટ્રમાં કયું સરોવર આવેલું જે ઉલ્કા દ્વારા નિર્મિત થયું છે, તો કયું આવશે, કોઈના સરોવર. મહારાષ્ટ્રનું કોઈના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું છે, એટલે આ ઉલ્કા છે મહારાષ્ટ્રની અંદર બરાબર, મહારાષ્ટ્રનું જે કોઈના સરોવર છે એ આવી ઉલ્કા પડવાથી જ એનું નિર્માણ થયેલું છે. ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આવી ઉલ્કા છે પડેલી છે. સૌરાષ્ટ્રમાં ગજારા પાસે આવી ઉલ્કા પડેલી જેનું વજન 40 કિલોગ્રામ હતું. ઉલ્કા એટલે ફરતો તારો છે બરાબર, તારો છે જે પૂરેપૂરો ન સળગે, એટલે ઉલ્કા છે પૂરેપૂરી ન સળગી હોય એટલે એનો જે ન સળગેલો ભાગ છે એ પૃથ્વી ઉપર પડે છે અને એના લીધે જે તે જગ્યાએ ખાડો ઉડી જાય છે અને ખાડાના કારણે જે તે જગ્યાએ સરોવરનું નિર્માણ થાય છે. તો સૌરાષ્ટ્રની અંદર ગજારા પાસે 40 કિલોની આવી ઉલ્કા પડેલી હતી અને મહારાષ્ટ્રનું જે કોઈના સરોવર છે એ
આવશે એટલે ઉલ્કા વિશેની માહિતી છે એ આપણે અહીંયા પૂરી થઈ છે તમને કે કે ઉલ્કા વિશે ટૂંકમાં જો હોય તો અહીંયા જેટલી બાબત તમને દર્શાવેલી છે એ બધી બાબત તમારે એની અંદર લખવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી જોશું અહીંથી આગળ આવતા વિડિયોની અંદર જોશું અસ્તુ